ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 15 રાજ્ય સરકાર, જેની અંદર આપણે આગળના 3 ભાગો જોઈ ગયા છે અને હવે આપણે શરૂઆત કરીએ છીએ ભાગ 4, જેની અંદર સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ છીએ રાજ્ય સરકારના કાર્ય વિશે. તો આપણો પ્રથમ મુદ્દો છે રાજ્ય સરકારના કાર્યો. તો રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર જે છે એ કેવું છે? મર્યાદિત છે. શા માટે? તો કે રાજ્ય ક્ષેત્ર જે છે એ રાજ્ય પૂરતું જ લાગુ પડે છે, રાજ્ય સિવાય બાજુના રાજ્યને કે આગળના રાજ્યને પણ લાગુ પડતું નથી. એટલે કે કોઈ એક રાજ્ય પૂરતું જ મર્યાદિત છે. તો એની સત્તા એમનું કાર્યક્ષેત્ર જે છે એ મર્યાદિત રહેલું છે. જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર છે તો એ કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર મર્યાદિત નથી. એટલે કે એનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને છે, એ સંપૂર્ણ દેશને આવરી લે છે. એમની અંદર આખા દેશને કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર લાગુ પડે છે. અને એની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે આ બાબતનો ભેદ રહેલો છે કે જે મહત્વના ભેદ છે ઈ આ બાબતે રહેલા છે, ખાસ કરીને જેમની અંદર કે એમના કાર્યક્ષેત્ર વિશેના. અને એની સાથે સાથે કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર બધાને આદેશ કરી શકે છે, બધા રાજ્યોને, જ્યારે કોઈ પણ રાજ્ય કેન્દ્ર સરકારને આદેશ કરી શકતું નથી. એટલે આ બાબતનો પણ ભેદ રહેલો છે. તો આવા વચ્ચેના જે ભેદો છે, તો આ રીતે સત્તાનું જે વિભાજન થયેલું છે, તો સત્તાનું વિભાજન 3 યાદીની અંદર કરવામાં આવેલું છે. અને એ 3 યાદી કઈ છે એના વિશે જોઈએ તો આ 3 યાદીની અંદર સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીઓનો સમાવેશ સત્તાના વિભાજનની અંદર રહેલો છે. તો આ સત્તાના વિભાજન વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો સંઘ યાદીની અંદર 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપેલ છે. ખાસ આ માહિતી યાદ રાખજો અને લાસ્ટની અંદર આ સ્ક્રીનશોટ પણ લઈ લેજો, કેમ કે જનરલ નોલેજ માટે પણ ખૂબ જ અગત્યની બાબતો રહેલી છે. 97 વિષય એટલે કે આપણે જે ભણીએ એ વિષય નહીં, પરંતુ જે હમણાં આપણે નીચે વાત કરીએ છીએ કેવા વિષયો, તો 97 વિષય કોને આવે છે? તો સંઘ યાદીની અંદર કેન્દ્ર સરકારને જે છે એ કેન્દ્ર સરકારને આવા મુખ્ય 97 વિષયો સોંપેલા છે, જે કેન્દ્ર સરકાર આમના માટે પોતાના નિર્ણયો જે છે એ નિર્ણયો લે છે. જેમની અંદર આવા વિષયોની અંદર વાત કરીએ તો વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ કરવું, નાણાં, બેન્કિંગ, ચૂંટણી, રેલવે, અણુશક્તિ, હવાઈ જેવા મુખ્ય 97 વિષયો છે એ 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપેલા છે. એટલે કે એના માટેની વ્યવસ્થા અને આ તમામ વિષયોના નિર્ણયો કેન્દ્ર સરકારને લેવાના હોય છે. તો ખાસ યાદ રાખજો 97 વિષયો. ત્યારબાદ આપણે હવે બીજી યાદી જોઈએ છે, એટલે કે રાજ્યની યાદી. તો રાજ્યની યાદીમાં અમને 66 વિષય સોંપેલા છે. કેટલા વિષય સોંપેલા છે? 66 વિષય જે રાજ્ય સરકારને સોંપેલા છે. એટલે કે આવા 66 વિષયોના નિર્ણય રાજ્ય સરકારને લેવાના થતા હોય છે, જેમની અંદર શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, જંગલો, વાણિજ્ય, વેપાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો આવા જે કંઈ પણ રાજ્યને અંતર્ગત છે, તો એ દરેક રાજ્યને આવા 66 વિષયો પોતાના રાજ્ય માટે એ નિર્ણયો લઈ શકે એની જવાબદારી રાજ્યને સોંપેલી છે. અને એવી જ રીતે સંઘ યાદી અને રાજ્ય યાદી મળીને ત્રીજી યાદી બને છે, સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયો એવા છે, 47 વિષય એવા છે કે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા ઘડી શકે છે. તો આ 47 વિષયોમાં બંને એકબીજા સાથે સહકારથી જોડાય અને કાયદાઓ ઘડવા માટે એકબીજાની મદદ છે એ કરે છે, એટલે કે સાથે કામ કરે છે, એટલા માટે એને સંયુક્ત યાદી કહેવામાં આવે છે. આ સંયુક્ત યાદીમાં કોનો સમાવેશ થાય છે? તો કે છૂટાછેડા, ઉદ્યોગો, શિક્ષણ, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો એટલે કે વારસો, ફોજદારી અને દીવાની કેસો
જે છે એ સંયુક્ત યાદી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય બંને આ વિષય પર કાયદાઓ છે એ કાયદાઓ ઘડી શકે છે. તો આ ત્રણેય વિષયો ફરી પાછી ચર્ચા આપણે મુખ્ય કરીએ છીએ. સંઘીય યાદીની અંદર 97 વિષય, રાજ્ય યાદીની અંદર 66 વિષય અને સંયુક્ત યાદીની અંદર 47 વિષય. તો આવા વિષયો પર આ ત્રણેય યાદીઓની અંદર છે એ પોતપોતાની રીતે નિર્ણયો લેવાની અને કામગીરી સોંપેલી કેન્દ્ર અને રાજ્યને રહેલી છે. આ સાથે સાથે આપણે વાત કરીએ તો કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય અથવા તો આપણે કહીએ કે ભાઈ દેશનું પણ એ જ છે, પરંતુ રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે કે લોકોનું કલ્યાણ કરવાનું કાર્ય રાજ્ય સરકારનું રહેલું છે, જ્યારે કેન્દ્ર સરકાર જે છે એ વ્યવસ્થા સંભાળે છે કે વ્યવસ્થાની અંદર કોઈ પણ પ્રકારે ખામી ન સર્જાય અથવા તો વ્યવસ્થાની અંદર અસ્તવ્યસ્ત ન બને એટલા માટે કેન્દ્ર સરકાર વ્યવસ્થા સંભાળે છે, જ્યારે લોક કલ્યાણ એટલે કે કાર્ય કરવાનું જે છે એ રાજ્ય સરકારના ફાળે લોકશાહીમાં આવેલું છે. ત્યારબાદ રાજ્ય સરકાર કેવા કેવા કાર્ય કરે છે, તો કે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. તો કે જે લોકો ગરીબ છે, બીપીએલ બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા હેઠળ જે લોકો આવી રહ્યા છે, તો એ ગરીબી હેઠળ આવતા લોકોને સસ્તા અનાજ આપે છે જે દુકાનો મારફતે. ત્યારબાદ પૂર, દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ વગેરે જેવી કુદરતી આફતો છે, તો એવી કુદરતી આફતોના સમય દરમિયાન રાજ્ય સરકાર જે છે એ સમયે સેવા કાર્ય કરી અને એવા લોકોને જે છે એ બચાવે છે. એવી જ રીતે ન્યાયની વ્યવસ્થાની અંદરની વાત કરીએ તો ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરે જેવી સુવિધાઓ છે એ સુવિધાઓ પણ પૂરી પાડે છે રાજ્ય સરકાર. અને એની સાથે સાથે લોકોને જે વીજળી, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્યને લગતી જે સેવાઓ છે, તો એ સ્વાસ્થ્યને લગતી સેવાઓનું કાર્ય પણ કરવામાં આવે છે. અને છેલ્લા મુદ્દા વિશે હવે ચર્ચા કરીએ તો કે રાજ્યની અંદર કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે રાજ્યની ભૂમિકા છે, એ રાજ્યની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલી છે. તો આ રીતે સંઘયાદી, રાજ્ય યાદી અને જે મહત્વના મુદ્દાઓ છે આપણે એના વિશે ચર્ચા કરી કે જે અલગ અલગ વિષયો છે. તો એના વિશે તમે આ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે જેથી તમને પણ ખૂબ જ અગત્યનું આપણને પરીક્ષાની અંદર પણ પૂછાશે અને એની સાથે સાથે જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. તો તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. માહિતી મેળવીએ તો રાજ્યના ન્યાયતંત્રની અંદર ભારતના દરેક રાજ્યની અંદર વડી અદાલત છે, પછી એ ગુજરાત હોય, જમ્મુ કાશ્મીર હોય, કન્યાકુમારી હોય કે અરુણાચલ પ્રદેશ હોય, તો ભારતના દરેકે દરેક રાજ્યની અંદર વડી અદાલત આવેલી છે. અને આપણે હવે આપણા ગુજરાત રાજ્ય વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના 1 મે 1960, ખાસ યાદ રાખજો, વડી અદાલતની સ્થાપના તમને 100% પરીક્ષામાં પૂછવામાં આવશે અને જનરલ નોલેજ માટે પણ મહત્વની બાબત છે. ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના 1 મે 1960 અમદાવાદ શહેરની અંદર જે છે એ અમદાવાદ શહેરની અંદર વડી અદાલત ગુજરાત રાજ્યની આવેલી છે. અને વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે, તો વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ કરે છે. અને એ કોના આધારે, તો કે દેશની સર્વોચ્ચ અદાલત છે, તો એ દેશની સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય, તો એ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ એમની પાસેથી માહિતી મેળવી યોગ્ય કેન્ડિડેટ હોય તો એ યોગ્ય કેન્ડિડેટના નામોની યાદી કરે છે અને એમાંથી જે વ્યક્તિ બેસ્ટ હોય તો એવા બેસ્ટ વ્યક્તિને વડી અદાલતની અંદર ન્યાયાધીશ તરીકેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને એ લાયકાતના ધોરણે આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, જજની ચૂંટણી કરવામાં નથી આવતી, એ વ્યક્તિ પોતાની જે શૈક્ષણિક લાયકાતો હોય તો એ શૈક્ષણિક લાયકાતો અને અનુભવના આધારે અદાલતની અંદર ન્યાયાધીશ તરીકે નિમણૂક જે છે એ નિમણૂક થતા હોય છે. અને એની સાથે સાથે આવી સર્વોચ્ચ અદાલતની સલાહ બાદ એમની નિમણૂક થાય છે. હવે આપણે એમના કાર્ય વિશે ચર્ચા કરીએ તો
રાજ્ય સરકારનું ન્યાયતંત્ર છે તો એ ન્યાયતંત્ર કાર્ય શું કરે છે તો ન્યાયતંત્રનું કાર્ય છે નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવાનું કે રાજ્યની અંદર વસવાટ કરતા જે નાગરિકો છે કોઈ વ્યક્તિ દાદાગીરી કરતું હોય કે એમની સાથે કાંઈ પણ અન્યાય થયો હોય તો અન્યાય સામે એમના હકોનું રક્ષણ કરવાનું છે અને એની સાથે સાથે જે ઘડેલા કાયદાઓ તો બંધારણીય રીતે ઘડેલા કાયદાઓનું જતન છે એ કરવાનું છે જેના કારણે લોકોને યોગ્ય રીતે જે છે એ ન્યાય મળે અને નાગરિકને અપીલનો નિકાલ કરવાનો છે કે નાગરિક દ્વારા અદાલતની અંદર એટલે કે એમને તાલુકા અદાલત અને જિલ્લા અદાલતની અંદર અસંતોષ થયો હોય તો એ અસંતોષમાંથી વડી અદાલત દ્વારા એમને સંતોષકારક જવાબ મળે જેના કારણે આવી અપીલોનો નિકાલ કરવાનું કાર્ય જે છે એ નિકાલ કરવાનું કાર્ય રાજ્યનું ન્યાયતંત્ર કરે છે ત્યારબાદ રાજ્યના ન્યાયતંત્રની અંદર વડી અદાલતમાં દીવાની અને ફોજદારી દાવાઓ તો દીવાની અને ફોજદારી દાવાઓ જે છે એમની અંદર સાંભળવામાં આવે છે તો ફોજદારી દાવાઓની અંદર આપણે જોઈએ લૂંટફાટ મારામારી ચોરી કરવી પછી એમની અંદર સંઘર્ષ તો આવા જે હત્યાના ગુનાઓ છે એ હત્યાના ગુનાઓ ફોજદારીની અંદર આવે છે જ્યારે દીવાની દાવાઓ એટલે કે ધન સંપત્તિના વારસાના પ્રોપર્ટીના જે દાવાઓ હોય તો એ દાવાઓ કોની અંદર સમાવેશ કરવામાં આવે છે તો એ દાવાઓનો સમાવેશ દીવાની દાવાઓની અંદર કરવામાં આવે છે તો આ રીતે ન્યાયતંત્ર કાર્ય કરે છે તેમજ કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવું કે જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરતું હોય વ્યવસ્થાની અંદર બાધારૂપો બનતું હોય કેમ કે ઘણા બધા એવા પણ વ્યક્તિ હોય કે સરકારી કર્મચારીઓને પણ અડચણ છે એ ઉભી કરતા હોય તો આવા કાયદાની અંદર કે વ્યવસ્થામાં અડચણ ઉભા કરતા હોય તો એવા માથાભારે વ્યક્તિઓ છે તો એ માથાભારે વ્યક્તિઓથી રક્ષણ આપી એમને સજા કરવાનું કાર્ય જે છે એ સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે અને આપણે ન્યાયતંત્રની અંદર જે ન્યાયની દેવી આસ્ટિન છે તો એમના એક હાથમાં ત્રાજુ અને એક હાથમાં તલવાર છે એ એક બાબત સૂચવે છે કે યોગ્ય ન્યાય મળે છે અને જે વ્યક્તિ ગુનેગાર છે તો એમને સજા મળે છે તો આ ન્યાયતંત્ર આ રીતે કાયદાઓ અને વ્યવસ્થાઓનું રક્ષણ કરે છે અને સાથે સાથે વડી અદાલત નજીરી અદાલત એટલે કોર્ટ ઓફ રેકોર્ડ તો આવી જે કઈ પણ એમના રેકોર્ડ સાચવવાની પણ જે જવાબદારીઓ છે તો એ નજીરી અદાલત ને પણ પોતાની ફરજ છે એ ફરજ બજાવે છે અને એની સાથે સાથે આપણે વાત કરીએ તો કે જાહેર હિતની અરજીઓનો નિકાલ કે અમુક પ્રકારે સરકાર દ્વારા અમુક જે ગરીબ વ્યક્તિઓ છે તો એ અદાલત સુધી જઈ શકતા નથી તો જે વ્યક્તિઓ અદાલત સુધી જઈ શકતા નથી તો એવા વ્યક્તિઓ જાહેર હિતની અરજી કરતા હોય તો જાહેર હિતની અંદર આવા વ્યક્તિઓની જે કઈ પણ સમસ્યાઓ છે તો એની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કાર્ય છે એ કાર્ય ન્યાયતંત્ર દ્વારા જે છે એ રાજ્યનું ન્યાયતંત્ર કરે છે તો આ રીતે અહીંયા રાજ્ય સરકારના ન્યાયતંત્ર અને એની સાથે ન્યાયતંત્રના કાર્ય અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈએ આરોગ્યનો અર્થ આપણે એક સંદર્ભની અંદર એવું સમજતા હોય કે આપણને કોઈ પણ પ્રકારની બીમારી ન હોય એટલે આપણે આરોગ્ય સારું છે પરંતુ એવો નથી થતો એમનો અર્થ ક્યાં સ્વરૂપની અંદર આપેલો છે એ અહીંયા જોઈએ તો કે આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે આ પહેલી વ્યાખ્યા નાની છે બીજી વ્યાખ્યા હવે જોઈએ તો કે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક જો આ બાબત ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો કેમ કે જો યોગ્ય વ્યાખ્યા હોય તો એ આ છે કે શારીરિક રીતે જે આપણે માનીએ છીએ એ બાબત પરંતુ એની સાથે સાથે માનસિક રીતે તમે મગજથી પણ ડિપ્રેસ હોવા જોઈએ નહીં તો એ તમે માનસિક રીતે પણ જે છે એ સારા હોવા જોઈએ તેમજ સામાજિક કે સમાજની અંદર પણ બધા વ્યક્તિઓથી જે અમુક પ્રકારે ડિસ્ટન્સ રાખવું કે બીમાર વ્યક્તિઓથી દૂર રહેતા હોય આ બધી બાબતો એની સાથે સામાજિક સંબંધ ધરાવે છે આધ્યાત્મિક એટલે કે એની સાથે સાથે તમે ભક્તિભાવથી પણ જોડાયેલા હોવા જોઈએ તમારી અંદર આધ્યાત્મિકતા હોવી જોઈએ સવારની અંદર તમે યોગ કરતા હોવા જોઈએ પ્રાણાયામ કરતા હોવા જોઈએ આ બાબત આધ્યાત્મિક છે અને સેમ કુશળતા એટલે શું તો કે તમારી સુખાકારી તો આ ચારે ચાર બાબતોની અંદર તમે સુખી છો તો તમારી આ સંપૂર્ણ અવસ્થા એટલે આરોગ્ય શું થાય આ સંપૂર્ણ અવસ્થા એટલે આરોગ્ય આ આરોગ્યનો સાચો અર્થ છે જ્યારે આપણે માનીએ છીએ આ આરોગ્ય એટલે સ્વાસ્થ્ય કે તંદુરસ્તી
પણ એનો સાચો અર્થ આ થાય છે અને ફક્ત રોગોની ગેરહાજરી જે આપણે માનીએ છીએ આપણા મનની અંદર કે રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા જ નહીં જો આવી ગયું આપણે કીધું હતું એ જ કે શારીરિક દુર્બળતા કે રોગોની ગેરહાજરી નહીં પરંતુ આરોગ્ય શારીરિક સુખાકારીની સિદ્ધિ છે તમે શારીરિક દ્રષ્ટિએ પણ સુખાકારી હોવા જોઈએ માનસિક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિ અને સામાજિક દ્રષ્ટિએ જો તમે સુખાકારી અનુભવો છો તો એમની સિદ્ધિ છે ઈ આ આરોગ્ય રહેલું છે તંદુરસ્ત માનવ સંસાધનથી કે આપણે જે આપણા વર્લ્ડની અંદરના કે આપણે ભારત દેશના અર્થતંત્રની અંદર માનવ સંસાધનો એટલે કે જે માનવો છે તો એ માનવ તંદુરસ્ત હોય તો જ એનાથી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે કે જો કોઈ પણ માણસો જે છે એ માનસિક રીતે કે પછી શારીરિક રીતે કે આધ્યાત્મિક રીતે તંદુરસ્તી ધરાવતા હોય તો જ એવા રાષ્ટ્રનો વિકાસ છે એ વિકાસ શક્ય બને છે નહીં તો શું થાય તો કે આપણો અડધો ખર્ચો તો રાષ્ટ્રને આવા તંદુરસ્ત લાવવા માટે જ આપણે જે છે એ વ્યય થઈ જાય પરંતુ જો એમની અંદર સુખાકારી હોય તો રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ જે છે એ સર્વાંગી વિકાસ આરોગ્યને લીધે પણ થાય છે સ્વાસ્થ્યની સેવાઓ કે જે આપણને જાહેર રીતે એટલે કે આપણે એક પ્રકારે કહીએ ને સરકાર શ્રી તરફથી આપણે મળતી હોય તો એવી સેવાઓને જાહેર સ્વાસ્થ્યની સેવાઓ કહેવામાં આવે છે એમની અંદર કોનો સમાવેશ થાય છે તો કે જાહેર આરોગ્ય કેન્દ્ર તો આવા જાહેર આરોગ્ય કેન્દ્ર હોય કે જે જગ્યાએ તમે જઈ નજીવ ચાર્જ હોય છે કે ત્યાં જે છે એ 2 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયા જેવો નજીવ ચાર્જ હોય છે અને એ જગ્યાએ તમે આવા જાહેર આરોગ્ય કેન્દ્રની અંદર જઈ તમે તમારી બીમારીની તપાસ કરાવી શકો છો ત્યારબાદ પ્રાથમિક સારવાર કેન્દ્ર જેને અંગ્રેજીમાં PHC એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્રો જે છે એ કેન્દ્રોને PHC કહેવામાં આવે છે તો એવા PHC છે એ તાલુકા લેવલે રહેલા હોય છે ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રે ગામડાઓની અંદર જે આ આરોગ્ય એટલે કે PHC સેન્ટર હોય એ PHC નું પેટા સેન્ટર જેમને પેટા કેન્દ્રો કહેવામાં આવે છે તો આવા આરોગ્યના પેટા કેન્દ્રો 2 થી 3 ગામડા વચ્ચે એક હોય એટલે 3 ગામડા હોય તો વચ્ચેના ગામડાની અંદર આવું પેટા કેન્દ્ર હોય એટલે બાજુના બંને ગામડા વાળા એ જગ્યાએ આવી શકે તો આવા પેટા કેન્દ્રો પણ રહેલા હોય છે જે PHC નો એક ભાગ છે ત્યારબાદ શહેરોની અંદર કે મોટા શહેરો હોય તો ત્યાં સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ આવેલી જ હોય છે ત્યારબાદ અમુક પ્રકારે આપણે જોઈએ છે રસીકરણના કાર્યક્રમો કે આપણે રવિવારના દિવસે પોલિયો વિશે છે એ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે તો એ રવિવાર જે છે એ આવા રસીકરણ માટેના કાર્યક્રમો રહેલા છે અને આપણે જોયું હતું કે આ રસીકરણના કાર્યક્રમોને કારણે છેલ્લે લાસ્ટની અંદર ઈસવીસન 2011માં પોલિયોનો છે એ છેલ્લો કેસ નોંધાયો હતો ત્યારબાદ એમના કેસો નથી તો આવા રસીકરણના કાર્યક્રમોને કારણે પણ આપણા આરોગ્યની અંદર ઘણા બધા સુધારાઓ છે એ સુધારાઓ આવેલા જ છે અને સાથે સાથે આપણે ધનુર્ની રસી પણ મુકાવીએ છીએ તો આ બધી વસ્તુઓ શું છે તો આવા રસીકરણના કાર્યક્રમોથી આપણે જે બીમારી આવવાની છે એ બીમારીથી આપણે પહેલા જ એટલે કે પાણી પહેલા જ આપણે પાળ બાંધી દઈએ છીએ તો આવા રસીકરણના કાર્યક્રમો પર્યાવરણની જનતાના કાર્યક્રમો કે આજે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે કે જેના કારણે આપણા આરોગ્ય સાથે સંબંધ છે કે હવા પ્રદૂષણ છે ત્યારબાદ આપણે એર પોલ્યુશન છે તો આ બધા જે કાર્યક્રમો જળ પ્રદૂષણ તો એમની અંદર પર્યાવરણને મહત્વ આપી અને આપણું આરોગ્ય કેવી રીતે સારું રહે એના વિશેની આપણને જાગૃતિ જાણકારી કરવામાં આવે છે ત્યારબાદ કુટુંબ કલ્યાણના કાર્યક્રમો ખાસ કરીને આવા કુટુંબ કલ્યાણના કાર્યક્રમો છે તો આજે વધતી વસ્તીને અટકાવવા માટે અમુક પ્રકારે કુટુંબ કલ્યાણ માટે પણ કાર્યક્રમોની જરૂરિયાત છે કે જેમની અંદર કુટુંબ નિયોજન કરવાનું છે એ સમજાવવામાં આવે છે ત્યારબાદ એમની અંદર કુટુંબની અંદર કોઈ વ્યક્તિ વ્યસની હોય તો એમને નિર્વ્યસની બનાવવામાં આવે છે તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબ જેવા સૂત્રો સાથે આપણને છે એ કુટુંબની અંદર આજે સંખ્યા ઓછી રહે એ માટે પણ આવા કુટુંબ કલ્યાણના કાર્યક્રમોની અંદર આપણને સમજૂતી આપવામાં આવે છે તો આવા બધા કુટુંબ કલ્યાણના કાર્યક્રમો જે છે એનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ નશીલી દવાઓ છે તેમના પર નિયંત્રણ કે અમુક પ્રકારની દવાઓ જોઈએ તો
દાખલા તરીકે પેનકિલર હોય તો માથાના દુખાવાની દવા જે વ્યક્તિઓ પીતા હોય તો કેવું થઈ જાય કે પછી એ દવા પીવી જ પડે, જ્યારે એ દવા છે એ ના પીવે તો ત્યાં સુધી એને માથાનો દુખાવો ઉતરે નહીં. તો ઈ કેવી થઈ ગઈ? નસીલી, કે એને ઈ દવાનો નશો થઈ ગયો અને ઈ કાયમ માટે વ્યસન બની જાય છે. તો આવી નસીલી દવાઓ જે વ્યસનના રૂપની અંદર પરિણમતી હોય તો એવી નસીલી દવાઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે કે એવી દવાઓને છે એ બજારમાંથી ઓછી કરી દેવામાં આવે છે, અથવા તો આવી દવા છે તો એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન દ્વારા છે, એ ડોક્ટરની સલાહ અનુસાર જ, એ ડોક્ટરનું લખાણ હોય તો જ મળે, તમને ડાયરેક્ટ મેડિકલ વાળા છે એ આપી દેતા નથી. તો એ રીતે નિયંત્રણો રાખવામાં આવ્યા છે. ત્યારબાદ જીવલેણ રોગો, કે અમુક પ્રકારના એવા રોગો છે એ થઈ ગયા પછી તમને છે એ મૃત્યુ થાય, તો એવા જીવલેણ રોગો સામે રક્ષણ તથા એમના નિવારણના ઉપાય, કે આવા જે રોગો થઈ રહ્યા છે, આજે આપણે જોઈએ છે કોરોના જેવી મહામારી છે તો એ જીવલેણ રોગ છે, તો આજે એમની સામે આપણે રક્ષણ મેળવવા માટે આપણે જે અમુક પ્રકારે સેફટી રાખીએ છીએ તો આપણી પાસે એનો અત્યારે નિવારણનો ઉપાય એ જ છે. તો એના નિવારણ ઉપાય માટે એ કરવામાં આવે છે, સમયસર આપણે લેબોરેટરીમાં છે એ આપણી તપાસ કરાવી લેવી જોઈએ. તો આ બધા શું છે? એના નિવારણના ઉપાય છે. તો આવી બધી જાહેર સ્વાસ્થ્યની જે સેવાઓ છે એની અંદર સમાવેશ થાય છે. એની સાથે સાથે સરકાર શ્રી દ્વારા આજે જે છે એક નવતર અને સફળ પ્રયોગ જે થઈ ચુક્યો છે એ તો તાત્કાલિક સારવાર સેવાઓ માટે જે છે એ તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધા છે, 108ની સુવિધા આજે ઉપલબ્ધ કરેલી છે. તો 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવે છે અને સ્થળ ઉપર તમારી જે છે એ એટલે કે એમ્બ્યુલન્સની અંદર તમારી સારવાર શરૂ થઈ જાય છે, તમને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે, અથવા તો જો કોઈ પણ નાની હોય તો એ 108ની અંદર જ તમને છે એ સારી દવા આપી અને તમને રેડી કરી દે છે. તો આજે તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ છે એ ખૂબ જ સફળ પ્રયોગ સરકાર શ્રી દ્વારા કરેલો છે. તો આ બધી જાહેર સ્વાસ્થ્યની સેવાઓની અંદર સમાવેશ થતો હતો. હવે આપણે વાત કરીએ છીએ એ બીજો મુદ્દો છે ખાનગી સેવાઓ, એટલે કે જેને આપણે બીજા શબ્દોમાં પ્રાઇવેટ કહી શકાય, કે જેના માટે આપણે અમુક પ્રકારે જે છે ઊંચી કિંમત પણ ચૂકવવી પડે. તો આવી ખાનગી સેવાઓની અંદર જોઈએ તો ખાનગી સેવાઓની અંદર ખાનગી દવાખાના કે હોસ્પિટલો, આજે જે ખાનગી દવાખાનાઓની અંદર ઘણા બધા લોકો સારવાર લેવા માટે છે એ ખાનગી દવાખાનાઓને પ્રાઇવેટ હોસ્પિટલોને છે એ સૌ પ્રથમ પહેલા પ્રાયોરિટી આપે છે. સરકારીમાં જવા કરતા લોકો ખાનગીમાં આજે જાય છે, પણ એમની પાસે પૈસા છે એટલા માટે તો ખાનગી દવાખાનાઓ રહેલા છે. ત્યારબાદ તાલીમ તથા સરકાર માન્ય ડોક્ટરો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે, કે આ ખાનગી ક્ષેત્રે શું થાય કે ખાનગી ક્ષેત્રની અંદર આવા ડોક્ટરો જે છે એ ભણેલા હોય, એમની પાસે ડિગ્રી હોય, તો એ સરકાર માન્ય ડોક્ટરો અને ઘણા બધા તાલીમ લીધેલા, કે એ ડોક્ટરો નીચે કાર્ય કરેલું હોય અને ડોક્ટરો નીચે કાર્ય કર્યા બાદ એમના આસિસ્ટન્ટ તરીકેની છે એ જોબ કરેલી હોય, તો એવા વ્યક્તિઓ પણ આવા તાલીમ દ્વારા લોકો સેવા છે એ સેવા ખાનગી ક્ષેત્રે પૂરી પાડે છે. એટલે કે એ લોકો ઘણા બધા એવા ખાનગી આવા તાલીમ પામેલા ડોક્ટરો એવા છે કે ઘર સુધી આવી તમને સેવા આપે છે. પછી એમનો ચાર્જ કે વિઝિટિંગ ચાર્જ એમનો વધુ હોય તો વિઝિટિંગ ચાર્જ સાથે તમારી છે એ સેવા કરે છે. તો આવી બધી ખાનગી ક્ષેત્રે જે છે એ સેવાઓ થાય છે. તેમજ રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરીઓ, આજે પ્રાઇવેટ લેબોરેટરીઓ પણ આવેલી છે કે જેમની અંદર તમારા રોગ વિશેની અમુક બાબતોની જે છે એ તપાસ કરવામાં આવે છે. તો આવા રિપોર્ટો જે છે એ રિપોર્ટ ખાનગી લેબોરેટરીની અંદર આજે મોટી સંખ્યામાં ખાનગી લેબોરેટરીઓ આવેલી છે અને આ ખાનગી લેબોરેટરીઓની અંદર કાર્ય છે એ કાર્ય થઈ રહ્યા છે, કે લોકોની આ બધે પ્રકારે ઝડપથી, કેમ કે આજે ખાનગી ક્ષેત્ર થયું છે એનું પાછળનું કારણ એવું છે કે લોકો પાસે સમય નથી, તો સરકારી દવાખાનાઓની અંદર મોટી લાઈનમાં ઉભા રહેવા કરતા પ્રાઇવેટ દવાખાનાઓ ઘણા બધા છે, તો એ પ્રાઇવેટ દવાખાનાઓની અંદર ઝડપથી છે એ સારવાર મેળવી અથવા તો ઝડપથી પોતાનું નિદાન કરવા માટે આજે ખાનગી સેવાઓ છે એ ખાનગી સેવાઓના શરણે જઈ રહ્યા છે. ભાગ 3 આ સેશનને અહીંયા એટલે કે ખાનગી સ્વાસ્થ્યની સેવાઓ સુધી રાખીએ છીએ. આ સેશન અહીં પૂર્ણ થાય છે. આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને એક વર્કશીટ આપવામાં આવશે, જે વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે તો એ પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.